सत्यावीस वर्ष न गगनदीप सिंह ने छः वक्त यूपीएससी ने परीक्षा आपी है पीछे। परंतु एक पंच वक्त सफलता नहीं मिली शुरुआत में होता है ना कि छोटी मोटी नौकरी करनी नहीं है और करना है तो बहुत बड़ा करना है जब तैयारी शुरू की होती है तो सबको बोला होता है कि बस हम तो जा रहे हैं अभी डीसी सी बन के ही आएंगे जिस दिन रिजल्ट आता है और आप अपना नाम लिस्ट में नहीं देख पाते हैं तो आज भी वो दुख मेरे मन में है ગગનદીપ સિંહનો પરિવાર મૂળ જલંધરનો રહેવાસી છે પરંતુ ત્રીસ વર્ષ પહેલા તેમના પિતાએ પોર્ટ બ્લેરમાં વસવાનો નિર્ણય લીધો છેલ્લા ઘણા વર્ષ કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરવા માટે ગગનદીપ દિલ્હીમાં રહ્યા પરંતુ સફળ ન થયા એક અચ્છા સ્ટુડન્ટ અચ્છા બચ્ચા હૈ ઓર ઇન્ટરેસ્ટ પડ ભી રહા હૈ તો ઉસકો 100% ગવર્નમેન્ટ જોબ મિલના ચાહિયે થી ગગનદીપના દિવસનો મોટો ભાગ આજે પણ કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારીમાં વીતે છે તેઓ ક્યારેક ઓનલાઈન લેક્ચર સાંભળે છે ક્યારેક પુસ્તકોમાં ખોવાઈ જાય છે તો ક્યારેક નોટ્સ બનાવે છે પોતાના ભવિષ્યને લઈને તેમને અનિશ્ચિતતા સતાવે છે જીવનના આ પડાવ પર ગગનદીપ પૈસા માટે થઈને પોતાના પરિવાર પર નિર્ભર નથી રહેવા માંગતા ક્યારેક ક્યારેક તેમને પોર્ટ બ્લેરના સરકારી કોલેજમાં ઇતિહાસ ભણાવવા માટે બોલાવવામાં આવે છે જેનાથી થોડો ઘણો ખર્ચો તો નીકળી જાય છે પરંતુ ગગનદીપ જાણે છે કે તેમનો પડાવ હજુ દૂર છે એ વાતમાં કોઈ શંકા નથી કે ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં એટલી સરકારી નોકરીઓ કદાચ ક્યારેય ઉપલબ્ધ નહીં હોય જેટલા દાવેદારો છે પરંતુ આ વાતની એક અન્ય બાજુ પણ છે સરકારી આંકડા પ્રમાણે માર્ચ બે હજાર બાવીસ સુધી સરકારી વિભાગોમાં નવ લાખ હજાર ત્રણસો ખાલી હતી માર્ચ બે હજાર ત્રેવીસ સુધી શિક્ષકોની સાત લાખ સુડતાળીસ હજાર પાંચસો જગ્યા ખાલી હતી જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી ભારતીય રેલવેમાં બે લાખ પચાસ હજાર નવસો જગ્યા ખાલી હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાં જગ્યા ખાલી હતી સમયની સાથે સાથે આંકડાઓ તો બદલતા રહે છે પરંતુ તેમની કહાણી એક જ રહે છે સરકારી ક્ષેત્રની લાખો નોકરીઓ વર્ષ દર વર્ષ ખાલી પડી રહે છે સતત નિષ્ફળ થયા બાદ પણ ગગનદીપનું સરકારી નોકરીનું સપનું અકબંધ છે અને પોતાનું નસીબ અજમાવવા માટે ગગનદીપે ફરી એકવાર દિલ્હી જવાનો નિર્ણય લીધો તેમને લાગે છે કે મુખર્જીનગરની આ શેરીઓમાંથી પસાર થઈને જ તેઓ પોતાના મુકામ સુધી પહોંચી શકશે અભી એક ઓપ્શન બચા હે પંજાબ પબ્લિક સર્વિસ કમિશન યા હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન કા તો અબ ઇસી કો પરસ્યુ કરને આયા હું કે એક બાર ફિર સે કરકે દેખતા હું સરકારી નોકરી મેળવવા માટે જે તૈયારી જોઈએ તેનો વાયદો મુખર્જીનગરમાં ચાલી રહેલા ડઝન એક કોચિંગ સેન્ટર આપે છે પાસ બાર ઘંટે હો બારા ઘંટ પૂરી તાકત અજય મિશ્રા આવું જ એક કોચિંગ સેન્ટર ચલાવે છે હર એક સોસાયટી કે લોકો સિક્યોરિટી કો પ્રાયોરિટી દે દૂસરા રુતબા તો સિક્યોરિટી કે સાથ સાથ રુતબા અગર દોનો મિલ જાય તો સરકારી નોકરી મેં હે इन अगर एक बार बच्चे ने चुन लिया कि वो सरकारी नौकरी चाहता है तो ये विश्व साइकिल बन जाती है उसके लिए शायद इस बार शायद इस बार शायद इस बार और ये चलता रहता है सरकारी नौकरी हासिल करने की चाह रखने वाले हजारों लाखों युवा हर साल छोटे छोटे कस्बों गांव देहात से बड़े महानगरों में कंपिटेटिव एग्जाम्स की कोचिंग लेने आते हैं इनमें से ज्यादातर का इरादा होता है यू का एग्ज़ाम पास करना और आई अफसर बनना आई ना सही तो कोई ना कोई सरकारी नौकरी उन्हें मिल जाए वक्त बीतता है कामयाबी हाथ नहीं लगती और ये सपना धीरे धीरे धुंधला पड़ने लगता है अपनी ज़िंदगी के अहम साल इस तैयारी में झोंकने के बाद बहुत से युवाओं को ये समझ आता है कि जिस सपने का वो पीछा कर रहे थे वो सिर्फ़ एक કેન્દ્ર સરકારનું કહેવું છે કે યુવાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી સ્કીમ ચલાવી રહ્યા છીએ મુદ્રા પરંતુ સરકારી આંકડા પર નજર નાખીએ તો એ સ્પષ્ટ છે કે સરકારી નોકરીની ચાહત રાખનારા લોકોમાં કોઈ ઘટાડો નથી થયો સંસદમાં આપેલી જાણકારી મુજબ વર્ષ બે હજાર ચૌદથી થી બે હજાર બાવીસ વચ્ચે લગભગ બાવીસ કરોડ લોકોએ કેન્દ્રીય સરકારી નોકરીઓ માટે આવેદન કર્યું आज समय में जे लोग सरकारी नौकरी योग्य लग्या संख्या मत सात लाख बीस हज़ार थी तो मोटो सवाल एक अच्छे कि सरकारी नौकरी माटे आटली हरीफाई केम जब आप नौकरी के बारे में सोचते हैं आप इन सब चीज़ों के बारे में सोच रहे हैं आप तनख्वाह के बारे में सोच रहे हैं जॉब सिक्योरिटी वर्क आवर्स वर्क कंडीशंस, बेनिफिट्स अगर आप देश में आज देखें મિશન મોડ માં ભરવા માં આવી રહી છે સરકાર નો દાવો છે કે ઓક્ટોબર બે હાજર બાવીસ નવેમ્બર બે હાજર ત્રેવીસ વચ્ચે દેશભરમાં આયોજિત અગિયાર રોજગાર મેળાઓ સાત લાખ પણ વધુ લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા એક ખુશહાલ જિંદગીના સપના સાથે હજારો યુવકો દરરોજ આ ભીડનો હિસ્સો બને છે પરંતુ સફળતા ગણિયા ગાંઠિયા લોકોને જ મળે છે પોતાના સપનાનો પીછો કરતા કરતા આમાંના મોટાભાગના લોકો ક્યારે આ ભીડમાં ગુમ થઈ જાય છે તેની ખબર જ નથી પડતી